हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। मंकीज पो पार्ट टू। पार्ट वन में आपणे शुं जोई गया था? तो के मिस्टर व्हाइट अने मिसेस व्हाइट अने एनो एक सन होय छे हर्बर्ट। मिस्टर व्हाइट अने मिसेस व्हाइट शुं करता होय? मिस्टर व्हाइट अने हर्बर्ट शुं करता होय छे? तो के एना घरे चेस रमता होय छे। सांजनो समय छे, कोल्ड स्ट्रोमी नाइट छे, એટલે કે તોફાની સાંજ છે, અને એ લોકો રાહ જોતા હોય છે કે એક ગેસ્ટ આવે। ગેસ્ટનું નામ શું હતું? સર્જન્ટ, મેજર સર્જન્ટ મોરિસ। મિસિસ વ્હાઇટ છે એ બંનેની બાજુમાં ત્યાં ફાયર તાપણું કરી અને નીટિંગ કંઈક ગૂંથણ કામ કરતા હોય છે। પછી એના ગેસ્ટ આવે છે જે સર્જન્ટ મોરિસ છે, અને એ ઇન્ડિયામાં એની જોબ પૂરી કરીને આવ્યા હોય છે, અને ત્યાંનું એણે ડિસ્ક્રિપ્શન કર્યું એટલે મિસ્ટર વ્હાઇટ તો મેસમરાઇઝ થઈ જાય એવો શબ્દ હતો। મેસમરાઇઝ થવું એટલે મંત્રમુગ્ધ થવું, એકદમ ઇન્ફ્લુઅન્સ, આમ એને એની અસર હેઠળ આવી જવું। એ કહેતો કહે છે કે મારે ઇન્ડિયા જવું છે, ત્યાંના મંદિરો જોવા છે અને ત્યાંનું મેઝિક જોવું છે। પછી મંકીઝ પો વિશે પૂછે છે, તો મંકી કહે છે કે એણે ઘણી બધી મુશ્કેલીઓ આપી છે। એક વૃદ્ધ ફકીર, એણે આની ઉપર એક સ્પેલિંગ લખ્યું હતું અને હવે એ તાલિસ્માન બની ગયું, એક તાવીજ બની ગયું છે। અલગ અલગ વ્યક્તિ ત્રણ સેપરેટ વિશ, ત્રણ જુદી જુદી ઈચ્છાઓ માગી શકે છે, પણ એના કારણે નુકસાની જ, ડિઝાસ્ટર જ આવે છે। એટલે એમ કરી અને એ પો, મંકીઝ પો પંજાને શું કરે છે, ફેંકી દે છે પેલું તાપણું હોય એમાં। પણ મિસિસ વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટ તરત જ એને ઉંચકી લઈ છે અને કહે કે તારે ન જતો હોય તો રહેવા દે, હું રાખું। એટલે અનિચ્છા એને સમજાવે છે કેવી રીતના વિષ માગવી, બરાબર, અને એ પણ કહે છે કે તમે તમારા જોખમથી રાખો છો, બરાબર। અને મિસ્ટર વ્હાઇટ પહેલી વિષ માગે કે મને 200 પાઉન્ડ રૂપિયા મળે, બરાબર। હવે 200 પાઉન્ડ એને મળવા જોઈએ એવું એણે કીધું, બરાબર છે। તો 200 પાઉન્ડ એની પહેલી વિશ છે, એ માગી તો લીધી છે, ત્યાં સુધી આપણે યુનિટ ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં કરેલું હતું। હવે અત્યારે જોઈએ તો શું થાય છે, એણે માગી લીધા, બરાબર। જેવું માગ્યું ત્યારે કેવી પરિસ્થિતિ થઈ હતી? તો કે એના હાથમાં જે પો હતો એ આમ સળવડ્યો, લાઈક અ સ્નેક, સાપની જેમ, બરાબર, અને એટલે સુધી આપણે કરેલું હતું। હવે એણે 20 માગી, તેની 20 કેવી રીતે પૂરી થઈ છે આપણે જોઈએ। નેક્સ્ટ મોર્નિંગ, કે બીજી સવારે, અન જેન્ટલમેન નોક ધ ડોર। નોક એટલે ખટખટાવું, કોઈક એક માણસે દરવાજો ખટખટાયો। આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર, કે હું આવું છું મો એન્ડ મેગિન્સ, કોઈ કંપનીનું નામ હશે, તમારો જે દીકરો છે એને એમ્પ્લોયર, એની જે રોજગારી આપનારી જે કંપની છે ત્યાંથી। ઓલ્ડ લેડી લુક્ડ સરપ્રાઈઝ, પેલી સ્ત્રી મિસિસ વ્હાઇટ એની સામે જોઈ છે આમ સરપ્રાઈઝથી। ઇઝ એનીથિંગ રોંગ, સી આસ્ક, કે એણે કીધું કે કંઈ રોંગ, કંઈ 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 તકલીફ છે, કંઈ ભૂલ થઈ છે? સી આસ્ક બ્રીધલેસલી, જો એવો શબ્દ છે જ્યાં બ્રીધ, બ્રીધ મીન્સ શ્વાસ લેવો, બ્રીધલેસલી એટલે શ્વાસ લીધા વગર, એકી શ્વાસે બોલી ગઈ કે ઇઝ એનીથિંગ રોંગ, કે કંઈક કંઈ તકલીફ છે, કંઈક પ્રશ્ન છે, કંઈક મુશ્કેલી છે, કે તમે મારા સનની કંપનીમાંથી, મતલબ કે મોએન મેગિન્સમાંથી આવો છો, તો કંઈ તકલીફ છે એમ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ, કે શું માય સન હર્બર્ટને કંઈ એનીથિંગ, કંઈ 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 થયું છે, કંઈ તકલીફ છે? વોટ ઇઝ ઇટ? ધ વિઝિટર લુક ડાઉન, ત્યારે એના ઘરે જેણે દરવાજો નોક કર્યો હતો, અને દરવાજો એણે શું કીધું, એ વ્યક્તિ કેવી રીતના ઊભો હતો? નોક ડાઉન, સોરી, લુક ડાઉન, આમ નીચું જોઈને જ ઊભો હતો। બેડલી હર્ટ ઈ સેડ ક્વાઇટલી, એણે એને કીધું, પણ કેવી રીતના કીધું, એકદમ શાંતિથી, કે બેડલી હર્ટ, ખૂબ જ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો છે, ઈજા થઈ છે,
બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પણ હવે એને કોઈ પેઇન થતું નથી. હવે જો અહીંયા અહીંયા વિરોધાભાસ ઊભો થાય ને, ખૂબ જ ખરાબ રીતે ઈજા થઈ છે, બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પણ હવે એને કોઈ તકલીફ નથી, હવે એને કોઈ દર્દ થતું નથી. ખૂબ જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હોય તો કેવું દર્દ થતું હોવું જોઈએ ને. ઓ થેન્ક ગોડ, થેન્ક ગોડ ફોર ધેટ. તો પેલી લેડી મિસિસ વાઇટ શું કે, ભગવાનનો આભાર કે ભાઈ તો સારું એમ, કંઈ બહુ વાંધો નથી તો એમ. પણ પહેલાં એ નીચું જોઈ અને કીધું કે ખરાબ રીતે ઈજા થઈ છે. બટ ધ સિનિસ્ટર મિનિંગ, જો અહીંયા સિનિસ્ટર શબ્દ છે એટલે અશુભ, કંઈક કંઈક અશુભ થવાના સંકેત. મિનિંગ ઓફ વિઝિટર્સ અસ્યોરન્સ, એ જે માણસ એના ઘરે આવ્યો હતો એણે અસ્યોરન્સ આપ્યો. અસ્યોરન્સ એટલે ખાતરી આપવી, એવી ખાતરી આપી કે કંઈક કંઈક અશુભ બન્યું છે. એના કહેવાના અર્થમાં કંઈક અશુભ બનેલું હોય એવું લાગતું હતું એમ. સિનિસ્ટર મિનિંગ. સડનલી બીકેમ ક્લિયર ટુ ઓલ્ડ લેડી, તરત જ પેલી વૃદ્ધ સ્ત્રીને એ ક્લિયર થઈ ગયું કે હા, આ તો કંઈક અલગ જ કહેવા માગે છે. સી લુક્ડ એટ હિમ, એણે એની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે, એણે એનો ચહેરો કેવો કરી નાખ્યો હતો, ટર્ન અવે, ફેરવી લીધો હતો પેલા માણસે. કન્ફર્મિંગ હર વ્રસ્ટ ફિયર, એના લીધે શું થઈ ગયું, કન્ફર્મ થઈ ગયું. રસ્ટ WRSTBAD બેડ, એનું કમ્પેરેટિવ વર્સ અને સુપરલેટિવ વર્સ્ટ થતું હતું, બરાબર છે. સૌથી ખરાબ ડર હતો એ કન્ફર્મ થઈ ગયો કે હા, એવું કંઈક જ બનેલું છે. સી કોટ હર બ્રીથ, CATCH કેચ, એનું ભૂતકાળ છે જો, કોટ, એનો 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 શ્વાસ તો શ્વાસ લેવાનું અટકી ગયું પેલી સ્ત્રીનું, મિસિસ વ્હાઈટનું. શું કામ, તો કે એના મમ્મી હતા ને એમ. પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ, એણે એનો ધ્રુજતો હાથ, ટ્રેમ્બલિંગ આમ ધ્રુજવા લાગી ગયા, એનો હાથ એણે ક્યાં મૂક્યો, એના હસબન્ડ, એના પતિના હાથ ઉપર. એને નક્કી થઈ ગયું કે કંઈક અશુભ બનવા જઈ રહ્યું છે, કંઈક અશુભ છે એમ. ધેર વોઝ અ લોંગ સાયલન્સ, જે વાતાવરણ કેવું થઈ ગયું, એકદમ સાયલન્સ. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ અ કમ્પન્સેશન. સમજો, તરત એવું કીધું કે હા, કંઈક એવી તકલીફ થઈ છે. તો ધેર વોઝ અ લોંગ સાયલન્સ, ને એકદમ શાંતિ. પેલો અજાણ્યો માણસ જે એના ઘરે આવેલો હતો એણે ગ્રીફ કર્યું, ગ્રીફ એટલે શોક, દુઃખ વ્યક્ત કર્યું કે હા, તકલીફ થઈ છે, બરાબર છે. ગ્રીફ એટલે શોક. હેન્ડેડ ઓવર, આમ હાથમાં આપ્યું. એન્વેલપ, એન્વેલપ એટલે કવર. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની, કે જેમાં કંઈ કેટલાક પૈસા હતા, એઝ અ કમ્પન્સેશન. કમ્પન્સેશન એટલે વળતર સ્વરૂપે. એનો પુત્ર જે મો એન્ડ મેગિન્સ કંપનીમાં એક્સપાયર્ડ થઈ ગયો, ટૂંકમાં ઈજા થઈ અને મૃત્યુ પામ્યું, એના વળતર સ્વરૂપે કેટલીક રકમ હતી. મિસ્ટર વ્હાઈટ ગેઝ્ડ વિથ અ લુક ઓફ હોરર એટ ધ વિઝિટર. મિસ્ટર વ્હાઈટ ગેઝ, ગેઝ એટલે તાકી તાકીને જોવું, એકીટસે જોવું. મિસ્ટર વ્હાઈટ ગેઝ તાકી તાકીને જોતા હતા એની સામે. હોરર, હોરર એટલે ડર, ભયની જેમ એ વિઝિટર સામે. મિસ્ટર વ્હાઈટને ભય લાગવા લાગ્યો. શું કામ, હવે તમને આઈડિયા આવ્યા કે ને, એને £200 મળશે જો. હિઝ ડ્રાય લિપ્સ, કે એના ડ્રાય, સુકાઈ ગયેલા હોઠ, ના હોઠ સુકાવા લાગ્યા. હાઉ મચ,
એણે પૂછ્યું કે આ વળતર સ્વરૂપે છે તો કેટલા છે? 200 pounds વોઝ ધ આન્સર. જવાબ મળ્યો કે 200 pounds છે. તો 200 pounds છે મતલબ 200 pounds છે ના હતા, એણે 20 માંગી હતી, એની 20 પૂરી થઈ, પણ એના બદલામાં એનો દીકરો જતો રહ્યો. મિસ્ટર વાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ કે FIND ફાઇન્ડ એનું ભૂતકાળ છે. જો ફાઉન્ડ એને બહુ અઘરું લાગ્યું, ડિફિકલ્ટ એટલે અઘરું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. તરત સમજી ગયા હતા કે શેને કારણે થયું એમ, પણ એને બહુ અઘરું લાગ્યું. બીકેમ અનકોન્શિયસ, અને કેવા થઈ ગયા? અનકોન્શિયસ એટલે બેભાન જેવા થઈ ગયા. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. એ કેવા થઈ ગયા? દુઃખ ભરાઈ ગયું એનામાં. ટર્ન ઓફ ઇવેન્ટ, આખી ઘટના પછી એનામાં એ દુઃખથી ઘેરાઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ. હા, એની ઈચ્છા ગ્રાન્ટ થઈ ગઈ હતી, એની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, ભૂલ છે, હિઝ સન્સ લાઈફ, એના પુત્રની જિંદગીના બદલે એની ઈચ્છા પૂરી થઈ હતી. પણ ઈચ્છા 200 pounds એને મળ્યા, પણ શેને કારણે? ક્યારે મળ્યા? કે જ્યારે એના એનો પુત્ર જતો રહ્યો હતો, એને પુત્રની જિંદગીના બદલે મળ્યા હતા એમ. એને એના બદલામાં એને ચૂકવવું શું પડ્યું? એના પુત્રની જિંદગી ચૂકવવી પડી. એને સમજવું બહુ અઘરું લાગ્યું. એ કેવા થઈ ગયા હતા? અનકોન્શિયસ બની ગયા હતા એમ. એને એને બહુ હાર્ડ લાગ્યું હતું. હવે જે ઘટના કે બની ગઈ છે તો બની જ ગઈ, અને 200 pounds મળ્યા, એનો પુત્ર જતો રહ્યો. આફ્ટર ફ્યુ ડેઝ, થોડાક દિવસો પછી, જોજો ક્યાં લઈ જાય છે. અને મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીસ પો એઝ સી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. થોડા દિવસ જતા રહ્યા હશે, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જઈ ગયા હોય. મિસિસ વ્હાઇટે ડિમાન્ડ કરી, મિસિસ વ્હાઇટે માગણી કરી કે મંકીસ પો જોઈએ છે. હી વોન્ટેડ ટુ મેક અ વિશ, કે એને એક ઈચ્છા માગવી છે. એને શું ઈચ્છા માગવી હતી? હર સન બેક, એને એને એનો પુત્ર એને પાછો જોતો હતો, એનો પુત્ર એને પાછો મળી જાય એવી ઈચ્છા માગવી હતી, કે મને મારો પુત્ર જીવિત થઈ જાય એમ. આઈ વોન્ટ ઇટ, સી સેડ. તેણીએ શું કીધું? કે મને આપો, મારે જોઈએ છે. વાય? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, સી સેડ હિસ્ટેરિકલી. કે શું કામ મને સતત એના જ વિચાર આવે છે. હિસ્ટેરિકલી એટલે એકદમ આમ લાગણીથી ભરાઈને, ઉન્માદમાં આવી જઈને કીધું, મને સતત એના જ વિચાર આવે છે. તમે મને આવો, મને આપી દો, મને મંકીસ બો આપો, મારે 20 માગવી છે, મારે મારો પુત્ર પાછો જોઈએ છે એમ. ધ અધર ટુ વિશીસ, કે હજી તો કેટલી વિશ બાકી છે? 2 બાકી છે ને. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, સી રિપ્લાઈડ રેપિડલી. તેણીએ જવાબ આપ્યો રેપિડલી એટલે ફાસ્ટ, ઝડપથી, કે હજી તો 2 વિશ બાકી છે. આવો વિચાર મને પહેલાં કેમ ન આવ્યો? તરત જ. વોટ વિશ? હી આસ્ક. એટલે પૂછ્યું, શું ઈચ્છા? વિશ અવર બોય અ લાઈવ અગેન, કે મારી ઈચ્છા છે, મારી ઈચ્છા માગવી છે કે આપણો છોકરો ફરીથી જીવતો થાય. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. અહીંયા ક્રાઇડ એટલે રડવું નહીં, ક્રાઇ એટલે ચીસ પાડવી, બૂમ પાડવી. પેલી વૃદ્ધ સ્ત્રી મિસિસ વ્હાઇટે કીધું કે નહીં, આપણે આપણો છોકરાને પાછો જીવતો લઈ આવો. પહેલી વિશ એ લોકોએ માગી હતી કે શું થયું હતું? શું માગ્યું હતું? કે ભાઈ 200 pounds મળે, તો એના 200 pounds એને મળ્યા, પણ એના છોકરાની જિંદગીના બદલામાં મળ્યા. તો કે હવે અહીંયા એમ વિચાર્યું કે મને બીજી વિશ માગવી, કે આપણો પુત્ર પાછો આવી જાય. આવો આવો વિચાર મને પહેલાં કેમ ના આવ્યો? એ મિસિસ વ્હાઇટ એમ કહેતા હતા કે તરત જ કેમ ના આવ્યો? મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ. મિસ્ટર વ્હાઇટે એને એક્સપ્લેન કર્યું, એક્સપ્લેન એટલે સમજાયું, ધેટ નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 days,
કે હર્બર્ટ આપણું મૃત્યુ પામ્યું એને 10 દિવસ જ નથી થયા, બટ હિઝ બોડી હેડ બીન ડિકેડ. 10 દિવસમાં તો શરીર એનું કેવું થઈ ગયું હશે, ડિકેડ. ડિકેડ એટલે સડી ગયું હશે, બિયોન્ડ રેકોગ્નિશન. રેકોગ્નિશન એટલે ઓળખી પણ નહીં શકાય એવું થઈ ગયું હશે. હવે એ જીવતો થઈને આવે તો કેવું શરીર લઈને આવશે, કે અત્યારે તેનું શરીર પણ એવું થઈ ગયું હશે કે તમે ઓળખી પણ નહીં શકો. એટલે એ વિસ્માગવાની રહેવા દે, કારણ કે 10 દિવસ થઈ ગયા આપણો સન મૃત્યુ પામ્યો છે. 10 દિવસમાં તેનું શરીર આખું કોહવાઈ ગયું હશે આપણી ભાષામાં કહીએ તો. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. PULL, પુલ એટલે ખેંચી જવું. એના પત્ની એને લઈ ગયા ક્યાં, દરવાજા તરફ. બ્રિંગ હિમ બેક, એને પાછો લઈ આવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટેન્ડ ઓફ માય ઓન સન, કે તમે શું વિચારો હું મારા પોતાના દીકરાથી ફ્રાઇટેન્ડ, ગભરાઈશ? મને મારા પોતાના દીકરાથી ડર લાગશે? મિસ્ટર વાઇટ ટુક આઉટ મંકીઝ પો. એણે બીને આગ્રહ કર્યો એટલે મિસ્ટર વાઇટે ટેક આઉટનું ભૂતકાળ છે જો ટુક આઉટ. એણે મંકીઝ પોને બહાર લીધો. રેઇઝ હિઝ હેન્ડ, રેઇઝ એટલે આમ હાથ આગળ કર્યો. આઈ વિશ માય સન અલાઈવ અગેન. અને એણે જો હવે બીજી ઈચ્છા માગી. શું ઈચ્છા માગી? કે હું ઈચ્છું કે મને મારો પુત્ર પાછો મળી જાય, જીવતો થઈને આવે મારો પુત્ર. ધ પો ફેલ ઓન ધ ફ્લોર. એણે જ્યારે ઈચ્છા માગી એટલે મંકીઝ પો છે FALL ફોલ એનું ભૂતકાળ છે જો ફેલ ઓન ધ ફ્લોર, એમાં સડવડાટ થયો નીચે પડી ગયો. આફ્ટર ફ્યુ મુમેન્ટ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર. ત્યાં ફ્લોર ઉપર 2 માળનું મકાન હોય તો ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એમ નોક, ખટખટ થવાનો અવાજ આવ્યો. વોટ કુડ ધેટ બી, ઇન્ક્વાયર મિસ્ટર વ્હાઇટ, કે કોણ હતા હશે ત્યાં? ધેટ મસ્ટ બી માય સન, રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. પેલી વૃદ્ધ સ્ત્રી શું કે, તે મારો દીકરો જ હશે. રેન ટુવર્ડ્સ ધ ડોર, અને દોડતી ક્યાં ગઈ, દરવાજા તરફ ગઈ. ટુવર્ડ્સ એટલે ની તરફ. એમાં શું લખેલું છે તો કે જો, રેન ટુવર્ડ્સ ધ ડોર. રેન એટલે દોડવું, ટુવર્ડ્સ એટલે ની તરફ, ધ ડોર એટલે દરવાજાની તરફ દોડતી એ ગઈ. કે દરવાજો ખટખટ થયો છે, આપણે 20 માગી લીધી છે, તો કોણ આવ્યું હશે? તો કે મારો પુત્ર જ આવ્યો હશે. જોજો, સમજો કે 10 દિવસ પછી એનો પુત્ર આવ્યો હશે તો કેવી સ્થિતિ હશે, આખું શરીર કેવું હશે, આમ કલ્પના કરી શકો ને તમે. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક, ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ સીવરિંગ. સીવરિંગ એટલે ધ્રુજતા બોમ્બ પાડીને કીધું કે ડોન્ટ લેટ ઇટ ઇન, એને અંદર ન આવવા દેતી. ગોડ્સ સેક, ભગવાનને ખાતર તું એને અંદર ન આવવા દેતી. ઇને ફિયર, ડરથી ધ્રુજતા. યુ આર અફ્રેડ ઓફ યોર ઓવન સન, કે તમે તમારા પોતાના દીકરાથી ગભરાઈ જશો. લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ, કે મને જવા દો. લેટ છે ને પરવાનગી માગતો શબ્દ છે, કે લેટ મી ગો, મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ, કે હર્બર્ટ હું આવું છું એમ. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી. ફ્રેન્ટિકલી એટલે એમનો આપણી ભાષામાં કહીએ તો ઘાંઘા વાંઘા થઈ ગયા હોય, બેબાકડા બની જાય એમ, કંઈક આમ શોધવા માટે ના આમ તેમ દોડાદોડી કરવા વળગી જાય એમ. એમ મિસ્ટર વ્હાઇટ સર્ચ કરતા હતા. સર્ચ એટલે શોધવું. ફોર ધ મંકીસ્પો. મંકીસ્પો ક્યાં ખોવાઈ ગયો હતો તેને શોધવાની વાત હતી. તો કે મંકીસ્પો ખબર છે, એને 20 માગી તો નીચે પડી ગયો હતો. ફિયરફુલ વોટ વોઝ લાઇક ટુ હેપન, કે એને ડર હતો કે શું બનવા જઈ રહ્યું છે. એઝ હી હર્ડ, એણે સાંભળ્યું. હિયર એટલે સાંભળવું, એનો ભૂતકાળ છે જો હર્ડ. ચેઇન રેટલિંગ, ખબર ને, આપણે ગામડાના મકાનો હોય તો પેલી સાંકળ હતી એને ચેઇન કહેવાય. રેટલિંગ એટલે ખખડવું, સાંકળ આમ ખખડે, ખબર છે, ખોલો એટલે. ચેઇન રેટલિંગ બેક ધ બોટમ બોલ્ટ,
રોવન સ્લોલી બોટમ બોલ્ટ. જો અહીંયા તમને આગળના પિક્ચરમાં હું તમને બતાવું, અહીંયા જો સ્ટોપર છે, એવી રીતના નીચે પણ હોઈ શકે સ્ટોપર, એને બોટમ બોલ્ટ, બોટમ એટલે નીચેનું બોલ્ટ. ડ્રોવન સ્લોલી, ધીમેકથી, સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, એના સોકેટમાંથી એણે ખોલી એમ નીચેની સ્ટોપર. ચેન, સાંકળ છે એનો પણ ખખડવાનો અવાજ આવ્યો, એનો મતલબ કે દરવાજો ખુલવા જઈ રહ્યો છે. દરવાજો ખખડાવે છે, દરવાજા ઉપર કોણ આવ્યું છે, તો કે એમનો સન હર્બર્ટ આવ્યો છે. પણ હર્બર્ટ મૃત્યુ પામ્યો, એને 10 દિવસ થયા છે, એટલે 10 દિવસ પછી એનું બોડી કેવું હશે તમે જોઈ વિચારી શકો. ઈ ફાઉન્ડ ધ પો, એ જ સમયે એને એને પો હાથમાં આવી ગયો. એન્ડ મેડ હિઝ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, એણે એની ત્રીજી અને છેલ્લી વિશ, છેલ્લી ઈચ્છા પણ માગી લીધી. જો અહીંયા કીધું નથી થર્ડ એન્ડ લાસ્ટ વિશ કઈ માગી એ, પણ તમે જોઈ શકો કે આગળ જોશો ને એટલે તમને ખબર પડી જશે કે એણે શું માગ્યું છે. બરાબર, જોજો. ધ સાઉન્ડ નોકિંગ સ્ટોપ એટ વન્સ, નોકિંગ ખખડવાનો અવાજ બંધ થઈ ગયો. ખખડવાનો અવાજ બંધ થઈ ગયો એટલે મતલબ શું થઈ ગયું, શું માગ્યું હશે એને, કે મારો સન પાછો જતો રહી એવું માગેલું હશે ને. તો ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ટ, તો ભલે ખખડવાનો અવાજ બંધ થઈ ગયો તેમ છતાં પણ ઇકો પડઘા પડતા હતા વિધિન ધ હાઉસ, ઘરની અંદર. સડનલી ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક એન્ડ થંડર્સ, દરવાજો ખુલી ગયો તો હર્બર્ટ છે અંદર આવી ગયો હશે, દરવાજો પાછો બંધ કરી દીધો હશે. હવે એણે એમ માગ્યું કે મારો સન પાછો જતો રહે, તો જવા માટે તે ગમે તે તોડીને જાય ને. અચાનક જ ત્યાં અવાજ આવવા વર્ગો ક્રેક, તિરાડો પડવાનો, ઠંડર, મેઘ ગર્જનાનો. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ, ઘર કેવું થવા લાગ્યું હતું, કોલેપ્સ, જમીનદોસ્ત થવા લાગ્યું હતું. ધ રૂફ એટલે કે છાપરું, વોલ્સ, દિવાલો, સ્ટેરકેસ, સીડી, સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ બધું પડવા લાગ્યું હતું. ધે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ, હવે આ લોકો દોડીને ક્યાં ગયા, એ લોકો એટલે કોણ, બે રહ્યા હતા, મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ, દોડીને ગ્રાઉન્ડ તરફ, મેદાન તરફ ગયા. સાઈ ઇન ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાથી નિશાસો નાખ્યો. રેન ટુવર્ડ્સ ધ મેઇન ગેટ, દોડીને સીધા એમનો મેઇન ગેટ, મેઇન દરવાજો હોય, મેઇન ગેટ હતો, ક્યાં ગયા, ઓફ વિલા, આઉટસાઇડ ધ સ્ટ્રીટ, શેરીની બહારની બાજુ. લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ, કે એક લેમ્પ હતો એનો પ્રકાશ પાથરતો હતો શેરીમાં, સ્ટ્રીટ લાઇટ રોડ ઉપર જે હોય ને એનો પ્રકાશ સ્પ્રેડ થયો હતો, સ્પ્રેડ એટલે આમ ફેલાયેલો હતો. ઓવર ધ કામ એન્ડ એમ્પ્ટી રોડ, રોડ કેવો હતો, એકદમ એમ્પ્ટી, એમ્પ્ટી એટલે ખાલી હતો, કામ, શાંત, કોઈ પણ પ્રકારની અવર જવર હતી નહીં. ધ સ્પેલ ઓફ મંકીસ પો હેડ વર્ક, મંકીસ પોના સ્પેલિંગે કામ કરેલું હતું. એ ત્રણ ઈચ્છાઓ માગી, ત્રણે ત્રણ ઈચ્છાઓ પૂરી થઈ, પણ ત્રણે ત્રણ ઈચ્છાઓથી એને શું મળ્યું, તો કે દુઃખ જ મળ્યું, કંઈ ને કંઈ તકલીફ જ મળી એને, એની એક પણ ઈચ્છાથી એને ખુશી મળી નહીં, કંઈ ને કંઈ નુકસાની જ મળી. એનું ઘર જતું રહ્યું, એનો પુત્ર જતો રહ્યો. બરાબર છે, એટલે તમે તમારા નસીબમાં જો કોઈ છેડછાડ કરવા માગો તો તમને નુકસાન, નુકસાન ને નુકસાન, તમને સેડનેસ જ આવે એવું એ ઓલ્ડ ફકીર સાબિત કરવા માગતા હતા. બરાબર, પહેલાં સર્જન્ટ મોરિસે સમજાવ્યું હતું કે આનાથી ઘણાએ સહન કર્યું છે, છતાં પણ મિસ્ટર વ્હાઇટના આગ્રહને કારણે એણે પણ સફર કરવું પડ્યું, એણે પણ પીડાવવું પડ્યું, એવી આખી એક આખી આ સ્ટોરી હતી. જોજો, ફરીથી જોજો, સ્પેલિંગ જોજો,
અને વાંચી અને કમ્પ્લીટ કરજો. બરાબર, આજના વિડીયો ટૂંકમાં ફર્સ્ટ વિડીયો સાથે મેં એના ક્વેશ્ચન આન્સર્સ પણ મોકલા છે, એ પણ જોજો, અને આની સાથે પણ હું તમને એના પ્રશ્નો પૂછીશ અને મોકલીશ. ઓકે, આવજો.